अपना मित्रों, डीआईबीए सेमेस्टर 6 पेपर नंबर 20 ग्रामीण विकास प्रश्न नंबर 5 बदलाता ग्रामीण समुदाय। એની અંદર આપણે શું ભણવાના છીએ? ગ્રામીણ સમુદાયનો અર્થ ગ્રામીણ સમુદાયના રક્ષણ, ગ્રામીણ સમાજમાં પરિવર્તનના પરિબળો, ગ્રામીણ સમાજમાં પરિવર્તન मैं खास करीने ज्ञान वलण अने व्यवहार में परिवर्तन प्रासंगिकता भागीदारी स्वीकार अने पुष्टि अने परस्पर संबंध जैसे आटली बाबतों थी आपणे जैसे ए परिचित थशुं। ग्रामीण समुदाय नो अर्थ तुम्हें अगाउ पण ग्रामीण पेपर क्या ने क्या भणी गया छो एनी अंदर जैसे अर्थ आवेलो छे, छतां पण एनी एक व्याख्या जैसे ए एक करता बे व्याख्या हूँ जैसे तमारी सामे स्पष्ट करवा मांगु छुं। गामडुं ए प्रादेशिक जूथ छे, एक सामाजिक आर्थिक अने विधि विधान नुं एकम छे तथा तेरे पोतानु भिन्न तथा विशिष्ट अस्तित्व छे। पोतानी ओळख ए निश्चित हद महसूल जंगल खेतीनी जमीन गोचरनी जमीन सामुदायिक कुवाओ तळाव अने धर्मस्थानो तथा पंचायत एमां होय छे अने आपणे गामडुं जैसे कहेवामां आवे। मजूमदार छे गामडाने जीवनशैली वे ऑफ लाइफ तरीके ओळखावे। विविध ग्राम समुदायोना अभ्यासना आधारे जो गामडानी व्याख्या करवी होय आपणे तो आ रीते गामडानी व्याख्या आपणे करी शकीए छीए। गामडुं ए प्रकृतिनी निकट वसता तथा मुख्यत्वे खेती पर आधार राखता विशिष्ट जीवन शैली धरावता लोकोनो बनेलो प्राथमिक समुदाय छे, जेमां एक प्रकारनी एकविधता अने ऐक्य होय छे। सामान्य रीते ज्ञाति कृषि अर्थव्यवस्थाना पाया पर स्तरीकृत थई छे, जेमां सामाजिक गतिशीलतानी प्रमाण ओछी जोवा मळे छे। ग्रामीण समुदायना लक्षणो अहींया केटलाक आपेला छे। मने एवुं लागे छे के लक्षणोनी मारे चर्चा करवानी जरूर नथी। अगाउ आपणे जे छे गामडानो एक पेपर भणी गया छीए, ये बधा ज लक्षणो थी आपणे परिचित छीए। तमे मुद्दा जोशो एटले तमने एवुं लागशे के हुं मारा गामनी वात ज एसे भणी रही छुं, एटले मारे अत्रे ए मुद्दानी चर्चाओ करवानो कोई अवकाश छे नहीं। ग्रामीण परिवर्तन ना परिबळो कया छे एनी वात आपणे जे छे खास करी ब्रिटिश शासन दरमियान गामडामां रोकड प्रकारनी महसूल प्रथा उभरावानी शरू थई। एना कारणे गामडाओमां लोको गरीबी देवानो भोग बन्यो। આ જ વસ્તુના કારણે આપણે એક મૂવી પણ આવ્યું, એના ઉપર બનેલું મૂવી લગાન જોયેલું હશે, રાષ્ટ્રીય ચળવળ થઈ ના કારણે અને એના કારણે ગ્રામીણ વિકાસ છે એમાં પરિવર્તન આવવાની શરૂ થઈ।
તેની જમીન અને ભૂમિ સુધારણા કાર્યક્રમો આવ્યા, સમુદાયિક વિકાસ પ્રોગ્રામ શરૂ થયો, પંચાયતી રાજ ની શરૂઆત થઈ, કૃષિ સુધારણા અને હરિયાળી ક્રાંતિ અને સામાજિક કાયદાઓની અસર શરૂ થઈ, સંપર્ક વ્યવહારના સાધનો ગામડું શહેર સાથે ભર્યું જોડાણું, ગામડામાં શિક્ષણની વ્યવસ્થાઓ ઊભી થઈ, તો આ બધા પરિબળો છે ગામડાના પરિવર્તન પાછળ. ઉદ્યોગીકરણ અને શહેરીકરણની પ્રક્રિયાએ ગ્રામ્ય ગામડાઓને આવરી લીધા, ગામડાઓમાં સમાજના પરિવર્તન. આ બધા પરિબળો પરિવર્તન લાવનારા પરિબળો છે. કેવું પરિવર્તન આવ્યું? બાહ્ય જગત સાથેનો વધુ સંપર્ક થયો, યંત્ર વૈજ્ઞાનિક પરિબળો જે છે એ આપણા ત્યાં કૃષિના પરંપરાગત જગ્યા સાધનોની જગ્યાએ યંત્ર વૈજ્ઞાન આવ્યું, સાયકલ મોટરસાયકલ બસ ટ્રેન ટ્રેક્ટર થ્રેલર વગેરેનો ઉપયોગ કરવા માંડ્યા, ઘર વપરાશ સાથે વિવિધ ઉપકરણ લાઇટ પંખા ટીવી ફ્રીજ વગેરેનો વપરાશ ગામડાઓમાં પણ વધ્યો, કુવામાં હાથે પાણી ખીચવાને બદલે નળકોસી જગ્યાએ વિદ્યુત મોટર ડીઝલ એન્જિન ચૂલાની જગ્યાએ પ્રાઇમસ ગોબર ગેસ વગેરે, ગામડામાં સોની દરજી સુથાર હજામ લોકો પણ પોતાના આધુનિક યંત્ર આધુનિક સાધનોનો ઉપયોગ કરે છે. આ આ પરિવર્તન એ આર્થિક પરિવર્તનો આવ્યા ગામડાની અંદર, ખાસ કરીને જે છે એ આપણને જોવા મળે છે. ધિરાણની જે વ્યવસ્થા હતી એ બદલાણી, એ બહુ મોટું આર્થિક પરિવર્તન જે છે એ આવી. સાંસ્કૃતિક પરિવર્તનની વાત કરીએ તો ખોરાક પોશાક મનોરંજન જીવનશૈલી વગેરે ખ્યાલોમાં આપણે ત્યાં ગામડાઓમાં પરિવર્તન આવે. સ્થાનિક પાકો અનુસાર ખોરાકની ટેવ વિકસી, આ ઉપરાંત ચીજ વસ્તુઓ, બેકરીની બનાવટો, મીઠાઈ, ચોકલેટ, શાક, ફળો, આ બધું જ ગામડાઓમાં ઉપયોગ થવા લાગ્યું. રૂઢિગત પોશાકની જગ્યાએ શેરી અસરના કારણે પોશાકમાં પણ અનુકરણ આપણે ગામડાઓમાં જોઈ શકીએ છીએ કે ઘણા બધા બહેનો જે છે એ શહેરી અનુકરણના પોશાક ભાઈઓ પણ છે એ પહેરતા હોય છે. હું જોઉં છું પાણી વાળવા જાય એવું પહેરતું હોય છે અને બહેનો જે છે આટલા રૂટલા પેન્ટો ઘણા બધા પહેરીને આવે છે. એ શહેરીકરણની અસર છે. ગ્રામ્ય વિસ્તારમાં પાટલું ગોટલું પેન્ટ પહેરવું એ ગરીબ માણસ કામ હતું, પણ અત્યારે આપણે ઘણા બધા બહેનોને જોઈએ છીએ તો ચારે બાજુથી ફાટલું ફૂટલું પેન્ટ જે છે પહેરીને આવે છે. આપણે કઈ ફાટી ગયું છે તો એ લોકો કે છે ફેશન છે. તો એ શહેરી વિસ્તારની અસર નીચે આ બધું થઈ ગયું છે. એ સાંસ્કૃતિક પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. ગામડાઓની અંદર પણ પંજાબી ચાઇનીઝ ને નૂડલ્સની દુકાનો આજની તારીખમાં ધમધમે છે. ત્યાં પણ લોકો ચાઇનીઝ વેળ એવું કહીને ખાય છે. ખબર નહીં એની અંદર શું હશે, પણ એ ચાઇનીઝ ભેળ અને મંચુરિયન જેવી વસ્તુઓ ગામડામાં ખાય છે. એટલે એ સાંસ્કૃતિક પરિવર્તન જે છે એ કંઈક ને કંઈક આવી ગયું છે, દેખાય છે. ગામડાઓમાં પણ બ્યુટી પાર્લરો ખુલ્યા છે, બહેનો મેકઅપ કરે છે. 22,000 ના મેકઅપો લગ્ન ગાળાની અંદર ગામડાના બહેનો કરાવે છે. એટલે એનામાં પણ ક્યાંક જે છે એ સાંસ્કૃતિક સુધારણા. ગામડાઓમાં પણ વિશાળ પાર્ટી પ્લોટોનો વિકાસ થયો છે. એ પાર્ટી પ્લોટમાં લગ્ન થાય છે વિશાળ. ગામડાઓમાં હેલિકોપ્ટર દ્વારા વરરાજાઓ ચાંદ લઈને જાય છે. ગામનો વિકાસ પામ્યો છે. પરિવર્તન એ આપણે સાદી સ્ટીલની વસ્તુઓ વાપરતા હતા એને બદલે કાચ અને ચિનાઈ માટીના વાસણોનો ઉપયોગ ગામડાઓમાં થઈ ગયો છે. યુવાનો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જગ્યાએ ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ જેવી રમતો રમવા માંડ્યા છે.
શિક્ષણના મૂલ્યનો સ્વીકાર થયો છે, સ્થાનિક શાળામાં મોપે છે. કન્યા કેળવી પણ ઉદાર વલણ કેળવે, તમે આટલી બધી બહેનો ભણવા આવો છો એ બહુ મોટું પરિવર્તન છે. ગામડામાં આવેલું બહુ મોટું પરિવર્તનનો પ્રત્યક્ષ ઉદાહરણ, પ્રત્યક્ષ દાખલો છે એ અમને લોકોને ભણવા માટેની એક છૂટ આપવા માંડી. અને એનાથી વિશેષ આપણે ત્યાંથી ભણીને ગયેલા ઘણા બધા બહેનો પોલીસ જેવી એકેડમીમાં કામ કરી રહ્યા છે, એ એનાથી મોટું પરિવર્તન શું હોઈ શકે? એનાથી મોટું સાંસ્કૃતિક પરિવર્તન હોય જ ના શકે. કે જે બહેનોને ઘૂંટો કાઢવાની વાત હતી એ બહેનોને પોલીસ એકેડમીમાં પણ સ્થાન મળ્યું છે અને એ કામ કરે છે સારી રીતે, એ એનાથી મોટું પરિવર્તન કોઈ હોઈ શકે નહીં. આપણી સામે પ્રત્યક્ષ સાંસ્કૃતિક પરિવર્તનનું પ્રત્યક્ષ એ ઉદાહરણ છે. અંધશ્રદ્ધા અને માન્યતામાં પરિવર્તન અમુક અંશે આવ્યું છે, અમુક અંશે હજી પણ અંધશ્રદ્ધા ક્યાંક ગામડાઓમાં જોવા મળે છે, પણ હજી ધીમે ધીમે લોકો ડોક્ટરની સલાહ લેતા થયા છે, ઇચ્છનીય રાખે છે ડોક્ટરની સલાહ. વિકસતો જતો વ્યક્તિવાદ ગામડાઓમાં, ખાસ કરીને સભુવાદી હતું ગામડું, પણ હવે ધીમે ધીમે વ્યક્તિવાદ જે છે એ ગામડાઓમાં જોવા મળે છે. સભુવાદ ઉપર ગામડું ઓછું, સમૂહનો જીવનનો પ્રભાવ ગામડામાં ઓછો જોવા મળે છે. રાજકીય પરિવર્તનો આવ્યા છે, નેતૃત્વમાં પરિવર્તનો આવ્યા છે, જ્ઞાતિ રાજકારણ ઉદભવ્યું છે, એના કારણે નેતૃત્વનો વિકાસ થયો છે. હવે આપણે જોશું જ્ઞાન વલણ અને વ્યવહારમાં પરિવર્તન. ખાસ કરીને જ્ઞાનની આપણે જયારે વાત કરી, અહીંયા ઘણી બધી જ્ઞાનની વાતો કરવામાં આવી છે. જુદા જુદા કાર્યક્રમો દ્વારા ખેડૂતોમાં જ્ઞાનની પ્રગતિ થઈ છે. બેંકની અંદર જઈને કેમ કામ કરવું, ક્યાંથી ધિરાણ લેવું, કેવા પ્રકારનું બિયારણ લેવું, કયા પ્રકારની દવાઓ છાંટવી, આ બધી જ વસ્તુઓ માં એનું જ્ઞાન જે છે પણ દરેક જે બાબતો જે છે એ ઘટી છે. અભિપ્રાય જે છે, મૂલ્ય છે, વ્યવહાર છે, એમાં ક્યાંક જે છે એ પરિવર્તન આવેલું છે. એ પરિવર્તનને આપણે જોઈ શકીએ છીએ ગામડાઓમાં, ખાસ કરીને કે આ પ્રકારે પરિવર્તન એમાં આવેલું છે. પ્રાસંગિકતા રિલેવન્સની આપણે જ્યારે વાત કરીએ તો ભાગીદારી પાર્ટનરશિપ, જ્યારે આપણે વિકાસ કાર્યક્રમના માધ્યમથી ગ્રામ સમુદાયમાં વિકાસ કરવાનો પ્રયત્ન કરીએ તો લોકોની ભાગીદારી મેળવવી જરૂરી છે. તો એમાં ક્યાંક આપણે ગામડાઓના લોકોને જે છે સાથે લેવા પડશે. સ્વીકાર અને પુષ્ટિ, મોટા ભાગના લેખકે એને 5 સોપાનો હોય છે. નવીનકરણની જાગૃતતા, તેમાં રસવૃદ્ધિ, મૂલ્યાંકન, પ્રયોગ અને પ્રયત્નો, સ્વીકાર, આ પ્રોસેસથી આપણે જે છે એ સ્વીકાર અને પુષ્ટિ ગામડાના લોકોમાં જે છે કરી શકશું. પરસ્પર સંબંધ, મ્યુચ્યુઅલ રિલેશન, જ્ઞાન વલણ અને વ્યવહાર જોડાયેલા છે. અભ્યાસોથી યોજનાકારો, કાર્યકર્તાઓ સ્વીકાર કરે, લોકોને પ્રેરિત કરવામાં સહાયતા મળે. લોકોને તેનું જ્ઞાન ન હોય તો તેના પ્રત્યે અનુકૂળ વલણ પણ ન હોય. જો જ્ઞાન મળી જાય તો એનું વલણ જે છે એના પ્રત્યેનું બદલાઈ જાય છે. તો ખાસ કાર્યક્રમ પ્રત્યે વલણ વધારે, જ્ઞાનથી પ્રભાવિત થાય, લોકો જ્ઞાન પ્રાપ્ત કરે, બીજું જ્ઞાનના આધારે વલણ બનાવે, ત્રીજો જ્ઞાનના માધ્યમથી વલણ પ્રગટ થાય અને અંતે વ્યવહાર બની જાય, આવું જ્યારે થાય
ત્યારે બદલાતા ગ્રામીણ સમુદાયની અંદર ખાસ કરીને જે છે એ એક નવી વસ્તુ આવશે, જે આવશે ગ્રામીણ વિકાસ. તો આ બધી જ વાતની અંદર જો કોઈ વસ્તુ છુપાયેલી છે તો એ છે ગ્રામીણ વિકાસ. દરેક વાતની પાછળ હું છેલ્લે વાત કરીશ કે આ બધી જ વસ્તુઓ શું છે, તો કે આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિકાસની જે વાત જે છે એ ગ્રામીણ વિકાસની વાત ક્યાંક ને ક્યાંક કરી રહ્યું છે. તો આ આપણે જે છે પ્રકરણ 5 અહીંયા જે ચર્ચાઓ જે છે એ પૂર્ણ કરી છે. હવે પછી આ બુકનું છેલ્લું પ્રકરણ પ્રકરણ 6 જે છે એ નવા વિડીયોથી આપણે જે છે શરૂ કરશું. ત્યાં સુધી આપની વચ્ચેથી રજા લો. આ પ્રકરણો બધા જ નાના અને આપને સમજે એવા હોવાથી આની ઉપર વિશેષ કઈ ચર્ચા નો મારે કઈ જરૂર નથી, કારણ કે આપ સૌ ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો. ગામડું કેવું હોય છે, હું કદાચ સિટીના બાળકોને આ બધી વસ્તુ સમજાવવા બેસસ તો મારે આ વિશિષ્ટ ચર્ચાઓ આની અંદર કરવી પડે. પણ આપ સૌ ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો, આપ સૌ ખેતી સાથે જોડાયેલા છો અને આપણે સૌને ગામડાની ખબર છે. આપણે સૌએ આપના ઉંમર દરમિયાન ઘણા બધા બહેનો પુખ્ત વયના 18 વર્ષથી ઉપરના છે ત્યારે આપણી ઉંમર દરમિયાન ગામડામાં કેવા પ્રકારનું પરિવર્તન આવ્યું એ આપણી આંખે જોયેલું છે. એટલે મારે એ પરિવર્તનોની વિશેષ વાત કરવાની જરૂર નહીં પડે, કારણ કે આપ સૌ એ બધા પરિવર્તનોના સાક્ષી છો. આપ સૌ અહીંયા જેટલા મને જોઈ રહ્યા છે એ બધા જ એ પરિવર્તનના સાક્ષી છે. અને એ પરિવર્તનના સાક્ષી હોવાને કારણે મારે જે છે એની વિશેષ ચર્ચાઓ અહીંયા કરવાની રહેતી નથી. મેં ગયા વર્ષે તો આ 2-3 ચેપ્ટર ભણાવ્યા જ નહોતા. હું અહીંયા બિંદાસ કહું છું એટલા માટે કે જે ચેપ્ટર એવા છે કે જેની મારે ચર્ચા કરવાની અવકાશ જ નથી. કદાચ મારે તમારી પાસેથી એ બાબતમાં શીખવાનું રહેશે. કદાચ હું તમારી પાસેથી એ બાબતમાં વધુ જાણવા માંગીશ કે ભાઈ કેવા પરિવર્તનો તમારે ત્યાં આવ્યા છે, તમે કઈ વસ્તુનો સ્વીકાર કર્યો છે, કઈ સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું છે. હું એ પરિવર્તન જોઈ રહ્યો છું. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું એમ હું એવા પરિવર્તનો જોઈ રહ્યો છું કે ગામડાની જે દીકરીઓ છે એ આવા મોડલ ટાઈપના કપડાઓ પહેરે છે ફાટેલા તૂટેલા. ગામડાની દીકરીઓ છે સ્ટેટનિક શું છે એને ખબર પડવા મળી, સ્ટેટનિક વાળ કરાવે છે, ઘણું બધું એની અંદર નવું વસ્તુ જોવા મળે છે. તો એ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક પરિવર્તન જે છે એ સાંસ્કૃતિક રીતે ક્યાંક સામાજિક રીતે એ ક્યાંક ને ક્યાંક પરિવર્તન આવેલું છે અને એ આપણે સ્વીકારવું રહ્યું છે. એટલે એની વિશેષ ચર્ચાઓ ન કરતા મને એવું લાગે છે એની વિશેષ ચર્ચાઓ કરવું કોઈ અવકાશ જ નથી અહીંયા તમારી જોડે. તો ચર્ચાઓ ન કરતા હું જે છે એ મારો વિડીયો અહીંયા પૂરો કરું. જય જય ભારત.